એક તરફ બુધવારે સાયક્લોન યાસ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ત્રાટકશે, તો બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તોકતે બાદ આ વર્ષે સર્જાયેલું બીજું વાવાઝોડું યાસ હાલ વધારે તીવ્ર બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે તેના પવનની ગતિ 155 થી 165 કિલોમીટર પ્રતિ કલાક સુધીની હશે, જ્યારે તે વધીને 185 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે. ગુજરાતમાં વરસાદની આગાહી. તો આ તરફ હવામાન વિભાગની અમદાવાદ સ્થિત બ્રાન્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 2 દિવસના વરસાદ પડવાની આગાહી કરી છે. માહિતીમાં જણાવ્યા પ્રમાણે 26 અને 27 મેના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસા પહેલાંનો વરસાદ પડશે. ખાનગી એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યા પ્રમાણે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની પાસે આવેલા પાકિસ્તાની વિસ્તારમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જ્યારે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં છે, જે નીચલા સ્તર પર આવેલું છે. કયા જિલ્લાઓમાં પડશે વરસાદ? હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 26 મેના રોજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. હાલ અનેક જિલ્લાઓમાં ખેડૂતોનો ઉનાળાનો પાક ખેતરમાં છે અને વરસાદથી તેમને નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 27 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે, જેમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આ બંને દિવસે હળવો વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? ગુજરાતમાં હાલ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રી મોન્સૂન એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ છે. કેટલાક અઠવાડિયા પહેલાં હવામાન વિભાગે જારી કરેલી માહિતી પ્રમાણે કેરળમાં 31 મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ જશે, જે બાદ ચોમાસું તેના નિર્ધારિત સમય મુજબ આગળ વધશે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચોમાસું જૂનના મધ્યમાં પહોંચે તેવી શક્યતા છે. આધિકારિક રીતે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન છે. આ વર્ષે તેની આસપાસ વરસાદ થાય તેવી શક્યતા છે. આ વર્ષે ચોમાસું સારું થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.